વગર નમસ્કાર નહીં. આખરે આ વખતે અંજાર નગરપાલિકાના કેસમાં યથાર્થ રહેશે. ખાસ કરીને વેરામાં તોતિંગ વધારો કરવાની જાહેરાત આખરે પડતી મૂકવામાં આવી હતી. લોકોના જુવાળ સામે ઝૂકી 50% વેરામાં રાહત આપવાની જાહેરાત કરી હતી. બીજી તરફ વોર્ડ નંબર 1ની બહેનોએ ગઈકાલે પ્રમુખ લીલાવંતી બહેનની ચેમ્બરમાં આકરા તેવર દેખાડ્યા હતા. આખરે તેમની રજૂઆતને સફળતા સાંપડી હતી. અંજાર નગરપાલિકાની લાંબી વિરોધ બાદ આખરે 50% વેરાવધારામાં રાહત આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ગઈકાલે મળેલ સામાન્ય સભામાં ખાસ કરીને વિપક્ષી સભ્યોએ એજન્ડાની નકલ ફાડીને બહિષ્કારની જાહેરાત કરી હતી. આ તકે ખાસ કરીને વિપક્ષી નેતાએ જેટિંગ વેક્યુમ મશીન છે તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવે, અન્યથા ચીફ ઓફિસર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની પણ માગણી કરવામાં આવી હતી. ગઈકાલે સામાન્ય સભામાં વેરા વધારો જે કરવામાં આવ્યો છે તેમાં 50% રાહત આપવાની વિધિવત જાહેરાત કરવામાં આવી હતી. આજ રોજ અંજાર નગરપાલિકાની ત્રિમાસિક સામાન્ય સભા હતી, જેમાં અંજાર નગરપાલિકા દ્વારા 3 મહિનાથી વધારે સમય પહેલાં લેવાયેલ 48 લાખનું જેટિંગ પ્લસ વેક્યુમ મશીન જે ધૂળ ખાતું હતું, ચીફ ઓફિસરને ચોખ્ખી વોર્નિંગ આપેલ છે કે આજના દિવસમાં ચાલુ નહીં થાય તો કાલે ચીફ ઓફિસર સાહેબ પર ફોજદારી કરવામાં આવશે. આ સિવાય અંજાર નગરપાલિકા દ્વારા આજે લોકશાહીનું ખૂન કરી સામાન્ય સભાનો જે પણ અધિકાર છે કાઉન્સિલિયરનો તે પણ જૂટવી લેવામાં આવ્યો છે. જેમ કે ભાવ વધારાનો મુદ્દો હતો, જે 50% ભાવ વધારો અંજારની પ્રજા ઉપર નાખી દેવામાં આવેલ છે કોઈને પણ પૂછ્યા વગર. અંજારમાં મારા દ્વારા વિરોધ નોંધાવી અને તમામ કાઉન્સિલિયરની વોટિંગ માંગવામાં આવી હતી, જે પણ આ રાક્ષસી બહુમતીએ આપી નથી અને તેમના જ કાઉન્સિલિયર પર તેમને વિશ્વાસ ન હોય તેવી રીતે વોટિંગ કરેલ નથી અને એમને એમ સીધો ભાવ વધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. તો અંજાર શહેરની જનતાને જે લોકોએ 35 સીટો આપી છે એ બધાને આ 50% ભાવ વધારો ગિફ્ટ છે.